કેશોદ ખાતે એસટી ડેપોમાં એસટીના પ્રશ્નો રજૂઆત અંગેનો કાર્યક્રમ યોજાયો. કેશોદ તાલુકાના તમામ ગામો અને માર્યાહાટીના તાલુકાના 8 ગામોના એસટી બાબતના પ્રશ્નો અને રજૂઆત બાબતે કેશોદની એસટી ડેપોમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિભાગીય પોઈન્ટ અધિકારી એસટી જૂનાગઢ આરડી પીલવાયકરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં કેશોદ તાલુકાના તમામ ગામો તથા માર્યાહાટીના તાલુકાના 8 ગામોના એસટીના પ્રશ્નોની રજૂઆતોની ચર્ચા કરવામાં આવી હતી. જે રજૂઆતો બાબતે હકારાત્મક પ્રયત્નો કરવામાં આવશે તેવું એસટી હોદ્દેદારોએ જણાવ્યું હતું. જે તે ગામોમાં એસટીને લાગતા કોઈ પ્રશ્નો રજૂઆતો હોય ગ્રામ પંચાયતના ઠરાવ સાથે એસટી વિભાગને જાણ કરવા એસટી અધિકારીએ જણાવ્યું હતું. કેશોદ એસટી ડેપોમાં યોજાયેલ કાર્યક્રમમાં આરડી પીલવાયકર વિભાગીય પોઈન્ટ અધિકારી એસટી વિભાગ જૂનાગઢ એલડી રાઠોડ, કેશોદ ડેપો મેનેજર, કેશોદ ડેપો કર્મચારીઓ, કેશોદ તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ રામભાઈ હળિયા, કેશોદના મારિયા તાલુકાના સરપંચ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ ગામોના ગ્રામજનોને એસટી બસની સુવિધાનો લાભ લેવા એસટી અધિકારીએ જણાવ્યું હતું. કેશોદ ડેપો મેનેજર એલડી રાઠોડે કાર્યક્રમની આભારવિધિ કરી હતી. ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ. હું આરડી પીલવાયકર, વિભાગીય પોઈન્ટ અધિકારી, એસટી જૂનાગઢ. આજરોજ અમારા મધ્યસ્થ કચેરીની સૂચના મુજબ માનનીય મંત્રી સાહેબ અને મારિયા તાલુકાના કેશોદ તાલુકાના વડીલ સરપંચોની એસટી બાબતના પ્રશ્નો બાબતે આજે એક ઓપન હાઉસનું આયોજન કરેલું છે. વિવિધ ગામના સરપંચોની માગણી અને રજૂઆત સ્વીકારી અને એનું વધારેમાં વધારે હકારાત્મક પરિણામ અમે આવે અને ગામની મુસાફર જનતા એ અમારી એસટી બસનો લાભ લે એ માટે અમે એક ઓપન હાઉસનું આયોજન કરેલું છે. સરપંચોને રજૂઆત કરી છે કે ગામમાં ગ્રામસભામાં ઠરાવ કરી અને બસ એસટી બસનો ગ્રામજનો લાભ લે તે માટે ઠરાવ કરીને અમને મોકલી આપે. વધારે સરપંચશ્રીઓની જે રજૂઆતો છે તે સ્વીકારી અને એનું વધારેમાં વધારે હકારાત્મક નિર્ણય આવે એ મુજબનું અમે આયોજન કરવા માટે ખાતરી આપીશું.